નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો બધા? મજામાં? સરસ. સૌથી પહેલા શૈક્ષણિક વિડીયો જોવા માટે જ્ઞાનગંગા ચેનલને સૌ પ્રથમ સૌએ સબસ્ક્રાઇબ કરજો, કે જેથી આપને અવનવા નવા નવા વિડીયો આપણને જોવા મળશે. તો ચાલો, આજે આપણે નાગપંચમનો દિવસ છે, રજાનો દિવસ છે, પણ રજાના દિવસે બાળકો માટે રમતા રમતા કંઈક નવું ટીએલએમ બનાવું, કંઈક સર્જન કરું એવા સંકલ્પ સાથે ઘણા દિવસ બાદ મૂળાક્ષર ચિત્રાત્મક મૂળાક્ષરની અંદર આજે વેસ્ટ પુઠ્ઠું અને કાગળ ફેવિકોલ અને સ્કેચપેનના મારફતથી સુંદર મજાનું એક ટીએલએમ આપની સમક્ષ રજૂ કરું છું. અત્યારે આ જે ટીએલએમ છે એ ફણસનો ફ અહીંયા ગાડી આ ફણસનું ચિત્ર બનાવેલું છે. બાળક ચિત્ર ઓળખે, સાથે સાથે પૂરી બારાક્ષરી ફની ફ ફા ફી 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 ફૂ પૂરી બારાક્ષરી છે. ત્રણ ભાષાની અંદર બારાક્ષરી આપેલી છે, ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી. એટલે બાળક ત્રણેય ભાષાની અંદર બારાક્ષરી શીખશે. સાથે સાથે અંદર શબ્દ આપેલા છે. દાખલા તરીકે અહીં ફ છે, તો ફને લગતા શબ્દો અહીં આગળ આપેલા છે. ફળ, ફર, ફલક, ફરજ. એવી રીતના ફીમાં જોઈએ તો ફીટ, ફીદા, ફીકર. આવી રીતના બાળક મૂળાક્ષર પણ ઓળખે, બારાક્ષરી પણ ઓળખે, અને બારાક્ષરીની સાથે સાથે એના શબ્દો પણ અંદર વાંચે, વાંચી સાથે અંદર લખ્યા કરે. આ રીતના એક આજનું છે ફણસનો ફ. સાથે સાથે બીજું એક બનાવેલું છે બાળકોને મજા આવે એવું બતક. બ બતકનો બ આપણે બાળકોને શીખવીએ છીએ કે ભાઈ બ બતકનો બ, પણ આવું એક ચિત્રાત્મક બતક એ બાજુ બાળકને બતાવવામાં આવે તો બાળકને મજા આવે. તો અહીં બતકનું સુંદર મજાનું ચિત્ર છે. બતકમાં બતક બનાવેલા છે, અને એ બતકમાં આપણે આગળ મુજબ મૂળાક્ષર પ્રમાણે બારાક્ષરી પ્રમાણે ગોઠવેલા છે. બ ભા બી બી યુ ઉ ઉ એ રીતના. અને એમાં પણ ત્રણ ભાષા, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. સાથે સાથે અંદર શબ્દ લેખિત પણ છે. દાખલા તરીકે બાર, બાજ, બામ. એવી રીતના બો પર હોય, બંને કાનો બો હોય તો કાનો માત્ર બોસ, બોટ, બોર, બોલકો. આવી રીતના અંદર શબ્દો પણ બાળકો શીખી શકે. એટલે આ જે રમતા રમતા શીખવા માટે ચિત્રાત્મક બાળક છે, ધોરણ પહેલાં બીજા માટે ચિત્ર ઓળખે, સાથે સાથે બારાક્ષરી શીખે. બારાક્ષરીમાં ગુજરાતીમાં પણ શીખી શકે, અંગ્રેજીમાં પણ શીખી શકે અને હિન્દીમાં પણ શીખી શકે. શબ્દો વાંચી શકે અને શબ્દો લખી શકે. તો આજે રજાના દિવસનો સદુપયોગ કરી અને બાળકો માટે બંને ટીએલએમ બનાવી આપની સમક્ષ રજૂ કરું છું. રજૂ કરતાં આપણને આનંદ થાય છે. તો આપ સૌ મિત્રો પણ આવા ટીએલએમ બનાવી આપના બાળકો સુધી પહોંચાડશો એવી અપેક્ષા છે. થેન્ક યુ.